રાજકોટની આરટીઓ કચેરી ખાતે મોડી રાત્રે 3:30 વાગે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। બનાવથી સરકારી રેકર્ડ બળીને ખાક થયો હતો અને ભારે નુકસાન થયું છે। આ બનાવના પગલે આરટીઓ કચેરી તથા વાહન ટ્રાન્સફર, વાહન રજીસ્ટ્રેશન, વાહન ડ્રાઇવિંગ લાયસન્સ, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરી સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ તેમજ આરટીઓ કચેરીની મહત્વની તમામ કામગીરીઓ બંધ રહેશે। અહેવાલ દીપક રાઠોડ।